ધોરણ 12 કોમર્સ આંકડા શાસ્ત્ર પહેલું ચેપ્ટર સૂચકાંક હવે એક નવી ગણતરી કરીએ વાસ્તવિક વેતનની ગણતરી કરો અને વર્ષ 2001 ને આધાર વર્ષ ગણી વર્ષ 2015 માટે નાણાંની ખરીદ શક્તિ શોધો અહીંયા આપણે બે વસ્તુ શોધવાની એક તો વાસ્તવિક વેતન અને નાણાંની ખરીદ શક્તિ વર્ષ આપેલા છે સરેરાશ માસિક વેતન આપેલું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે તો આપણે વાસ્તવિક વેતનનું સૂત્ર જોયેલું કે વાસ્તવિક વેતન બરાબર વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 તમારે અહીંયા આખું કમ્પ્લીટ લખવાનું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક હવે જ્યાં સૂત્ર છે એ પ્રમાણે આપણે બે વસ્તુ આપી દીધું વેતન યાદ દીધું છે અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પણ આપેલો છે તો એ પ્રમાણે આપણે ગણતરી દર્શાવીએ આ સૂત્ર અહીંયા લખવું ફરજિયાત તો વેતન કેટલું છે 15000 તો 15000 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો છે 152 ગુણ્યા 100 એ જ રીતે અહીંયા આપણે જોઈએ 15600 ભાગ્યા 203 ગુણ્યા 100 તો આ જ રીતે દરેકની આપણે ગણતરી કરવાની છે તો પહેલા આપણે જોઈએ 15000 ગુણ્યા 100 ભાગ્યા 152 7812.5 અને બીજામાં જોઈએ 15600 ગુણ્યા 100 ભાગ્યા 203 7684.72 આગળ 2012 માં આપણે જોઈએ વેતન કેટલું છે 16200 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 228 ગુણ્યા 100 તો એના કેટલા આવશે તો 16200 ગુણ્યા 100 ભાગ્યા 228 તો 7105.26 આગળ 2013 માટે 17000 ભાગ્યા 268 ગુણ્યા 100 તો 17000 ગુણ્યા 100 ભાગ્યા 268 તો 6343.28 આગળ 2014 માટે વાસ્તવિક વેતન તો વેતન કેટલું છે 18000 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 270 ગુણ્યા 100 તો 18000 ગુણ્યા 100 ભાગ્યા 270 તો કેટલા આવશે 6666.66 છે તો અહીં લખ્યું 67 એ જ રીતે આગળ 2015 માટે તો 20000 ભાગ્યા 287 ગુણ્યા 100 તો કેટલા આવશે 20000 ગુણ્યા 100 ભાગ્યા 287 6968.54 તો આ રીતે આપણે જોવા છે વાસ્તવિક વેતનની ગણતરી વાસ્તવિક વેતનમાં સૂત્ર લખવાનું વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 હવે આ વાસ્તવિક વેતનના દાખલા આવશે ત્યારે આપણે તમને વેતન અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મોસ્ટ ઓફ આપી દેવામાં આવે છે એટલે ડાયરેક્ટ આપણે આ રીતે ગણતરી દર્શાવવાની રહે છે તો આ રીતે આપણે વાસ્તવિક વેતન શોધીશું અને ત્યારબાદ આપણે કીધું છે નાણાંની ખરીદ શક્તિ શોધો તો નાણાંની ખરીદ શક્તિ માટે આપણે એક સૂત્ર લખેલું કે નાણાંની ખરીદ શક્તિ બરાબર સૂત્ર કયું હતું 1/6 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 અથવા ડાયરેક્ટ 100/6 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક લખો તો પણ ચાલો હવે અહીંયા આપણે કીધું છે કે 2001 ને આધાર વર્ષ ગણી
વર્ષ 2015 માટે 2015 માટે નાણાંની ખરીદ શક્તિ શોધવાની છે તો લખવાનું 2015 માટે નાણાંની ખરીદ શક્તિ બરાબર 1 ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 હવે 1 ના 1 અથવા તો 1 ગુણ્યા 100 કરો એટલે 100 થાય હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કયો લખવો તો આ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકો 2010 થી લઈને 2015 સુધી આપેલા છે તો અહીંયા આપણે કીધું છે કે 2001 ને આપણે આધારવર્ષ ગણવાનું છે અને કોના વર્ષ માટે તો 2015 ના વર્ષ માટે આપણે નાણાંની ખરીદ શક્તિ શોધવાની તો 2015 ના વર્ષ માટે હોય તો 2015 માં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો છે 287 તો આપણે અહીંયા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો છે 287 તો 100 ભાગ્યા 287 તો 0.348 એટલે કે 0.348 8 છે એટલે આપણે એક અહીંયા ઉમેરી દઈએ તો 0.35 તો અહીંયા આપણે નાણાંની ખરીદ શક્તિ કેટલી આવશે 0.35 તો અહીં નાણાંની આપણે વેલ્યુ કરીએ તો રૂપિયામાં હોય પૈસામાં હોય તો 2001 ની આધાર વર્ષ ગણીએ તો 2015 માટે નાણાંની ખરીદ શક્તિ કેટલી આવશે 0.35 તો આ રીતે આપણે વાસ્તવિક વેતન અને નાણાંની ખરીદ શક્તિ શોધવાની હવે એક્ઝામ ની અંદર તમને 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછે તો આ રીતે દાખલો આવે કોઈ પણ એક ટોપિક વિશે આપણે પૂછવામાં આવે તો આ રીતે આપણે એની ગણતરી દર્શાવવાની થેન્ક યુ